વાપીની પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દમણ અને વાપીના વિવિધ વિસ્તારોમાં નુક્કડ નાટક રજૂ કરી પ્રજાને વ્યસન મુક્તિ, સ્વચ્છતા સહિતના વિષયોના નિયમોનું પાલન કરવાનો સંદેશ આપ્યો હતો. વાપી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફ દ્વારા જાગો જાગો દેશ જાગોના સૂત્ર હેઠળ વાપી અને દમણના વિવિધ વિસ્તારોમાં જઈ ભ્રષ્ટાચાર, વ્યસન, ડ્રગ્સ સહિતના દૂષણોથી થતી અસર નુક્કડ નાટક હેઠળ રજૂ કરી પ્રજાને આ વ્યસનોથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. પઢાઈ કરેગા ના ઉસ્તાદ, મહેનત કરેગા કરેગા ઉસ્તાદ, બડા આદમી બનેગા બનેગા ના ઉસ્તાદ જરૂર બનેગા, વિદેશ જાયેગા ના વિદેશ જાયેગા ના વિદેશ જાયેગા ના નહીં નહીં જાયેગા, તું જમના હે જો મેં તુઝે બોલું વો તું કર, વો મારી ભારત માતા એક હમારી એક હમારી એક હમારી, માં બાપ કી બાત દેશ જગાઓ, જાગો જાગો દેશ જગાઓ, જાગો 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 દેશ જગાઓ, તો હવે પતા ચલેગા. આજે જે સ્ટ્રીટ પ્લે કરવામાં આવ્યો, 7 વર્ષથી અમે આ કરી રહ્યા છે ને, આજનો થીમ છે જાગો જાગો દેશ જગાઓ. લોકો વાત કરે છે કે દેશની ઉન્નતિ કરવાની, પણ દેશની ઉન્નતિ કેવી રીતે થશે? તો અમારું ઓબ્જેક્ટિવ હતું કે આપણે લોકોને અવેર કરીએ કે એ લોકો કરપ્શનથી દૂર રહે, કરપ્શનનો કોઈ પાર્ટ ના બને, કરપ્શનમાં એ લોકો ભાગીદાર ના બને, આપીને પણ નહીં અને લઈને પણ નહીં. બીજું કે એ લોકોનું એડિક્શન અલ્કોહોલ, ટોબેકો અને ડ્રગ્સથી એ લોકો દૂર રહે. એડિક્શન ઓફ મોબાઈલ, સેલફોન, સેલફોનથી એ લોકોનો ઉપયોગ લિમિટેડ કરે, સેલફોનનો ઉપયોગ. અને બ્રેન ડ્રેઇન, કે જે આપણા દેશમાં છોકરાઓ ભણે છે 12th સુધીને, પાછા હાયર સ્ટડીઝ માટે બહાર જતા રહે, બહાર જ સેટલ થાય, અને ઘણીવાર અહીંયા પૂરું ભણીને પણ બહાર સેટલ થવાનો ક્રેઝ હોય છે. તો એટલીસ્ટ દે શુડ સ્ટે ઇન અવર ઓન કન્ટ્રી. તો એનાથી શું થશે? આપણું કન્ટ્રીની બી ડેવલપમેન્ટ થશે. બીજું કે સ્વચ્છતા, બહારની સ્વચ્છતા અને અંદરની સ્વચ્છતા. બહારની મોદીજી આટલું કામ કરી રહ્યા છે તો આપણે બી એમને સપોર્ટ કરીએ, આપણું દેશનું એક બેટર લેવલ પર લઈ જઈએ, અને અંદરની સ્વચ્છતા યોગા અને મેડિટેશનથી કરીએ અને એ બી સ્વચ્છ રાખીએ. અને મેઇન વસ્તુ કે લેટ અસ બી અ પાર્ટ ઓફ વન વર્લ્ડ ફેમિલી વિધાઉટ બાયફરકેટિંગ ધ રિલિજન્સ. સો વી પ્રે ફોર ધેટ. થેન્ક યુ. ડિપાર્ટમેન્ટ એન્ડ રોટરી દ્વારા આજે સ્ટ્રીટ પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા મનમાં પણ આ જ વિષયો ઘેરાતા હોય છે અને હું જ્યાં જ્યાં જાઉં એ સમાજમાં, એ ગ્રુપમાં હું આ વાત કરતો હોઉં છું, અને આજે એને અહીંયા મેં જોઈને મને આનંદ થયો. જ્યારે પબ્લિકમાં આવો સ્ટ્રીટ પ્લે કરીને લોકોમાં વધારે પડતી જાગૃતિ લાવવા માટે, જાહેર કાર્યક્રમ કરવા માટે અમને અભિનંદન આપું છું. અને આ જે ચારે ચાર વિષય અને બેને સ્વચ્છતા કીધો, પાંચે પાંચ વિષય એક એક વ્યક્તિને સ્પર્શતા છે અને સમાજમાં એ બદલાવ લાવવાની ખાસ જરૂર છે. ત્યારે મારો તો એટલો જ મેસેજ છે વાપી નગરજનોને કે આલ્કોહોલ, ડ્રગ, મેડિટેશન, સુગર, આપના મોબાઈલ, સેલફોન, પછી બ્રેઇન ડ્રેઇન અને સ્વચ્છતા અને કરપ્શન, એ પાંચે પાંચ મુદ્દા પર. કરપ્શન એ બહુ અગત્યની વસ્તુ છે કે 70 વર્ષથી આપણે એમાં એટલા બધા અંદર ઉતરી ગયા છે કે આજે નાના સરખા ગામમાં પણ કરપ્શન આપવું પડતું હોય છે, લેવું પડતું હોય છે. ત્યારે એ મેસેજ ઘર ઘર સુધી પહોંચે ને ગવર્મેન્ટમાં કામ કરતા અધિકારીઓ એમાંથી પ્રેરણા લઈને આ ન કરે એ માટે હું પ્રાર્થના કરું. બસ એ જો સ્ટ્રીટ પ્લે આપણે જો ક્યા તો કેસે તૈયારી કી ઓર ઇસકા થીમ ક્યા હૈ ઓર ક્યા મેસેજ હૈ તો એકદમ શોર્ટ. ઓકે, આજ હમ લોગ BPS કે બચ્ચોને સ્ટ્રીટ પ્લે ક્યા હમ 6 અલગ અલગ જગાઓ પે કરને વાલે હૈ. ઇસકા સંદેશ યે થા જાગો જાગો દેશ જગાઓ. इससे हम ये बताना चाह रहे हैं कि हमको खुद को पहले जगना चाहिए, अवेयर होना चाहिए दूसरे चीजों के बारे में, और फिर दूसरों को जगाना चाहिए. इसी संदेश को आगे बढ़ाने के लिए, जिसमें भ्रष्टाचार, स्वच्छ भारत, अल्कोहलिज्म, ये सब बातों को हमने ऊपर लाया है. महसूस करते हैं ये हमारी तीसरी जगह है
और हमने बहुत सारे लोगों की है और बहुत सारे प्रेरित हुए हैं इस चीज से, बहुत ने आके तारीफ भी की है और बहुत समझे भी है इस चीज को, हमें इस बात की खुशी है।